જામનગરમાં કેબિનેટ મંત્રીના હસ્તે રાજ્યકક્ષાના પ્રાદેશિક સરસ મેળોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જામનગરમાં કેબિનેટ મંત્રીના હસ્તે રાજ્યકક્ષાના પ્રાદેશિક સરસ મેળોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજ્યના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગરમાં રાજ્યકક્ષાના પ્રાદેશિક સરસ મેળો 2023નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ અને જીએલપીસીના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરમાં પ્રાદેશિક સરસ મેળો 2023નું આયોજન કરવામાં આવ્યું છે। ગ્રામીણ સ્વસહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ અને પ્રદર્શન તેમજ બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરાયું છે। આગામી તારીખ 1 જુલાઈ સુધી જામનગરની જનતા જેએમસી ગ્રાઉન્ડમાં યોજાયેલા મેળાની મુલાકાત લઈ શકશે। આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મેળામાં રાજ્યના તમામ જિલ્લામાંથી મહિલા મંડળ અને સખી મંડળના સદસ્યોએ ભાગ લીધો છે। ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાદેશિક સરસ મેળાનું આયોજન એ ઉત્તમ પગલું છે। આ પ્રકારના મેળાના આયોજનથી મહિલાઓને વૈશ્વિક સ્તર પર જવાની તક મળી છે। ગૃહ વપરાશની સુંદર વસ્તુઓથી લઈને સુશોભનની ચીજ વસ્તુઓનું પ્રદર્શન, સહવેચાણ, નગરજનોને જાણકારી મળે અને મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે આ પ્રકારના અનેક કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા કાર્યરત છે। આ પ્રકારના આયોજનથી લોકલ ટુ ગ્લોબલ મૂવમેન્ટને પ્રોત્સાહન મળ્યું છે। ગ્રામીણ વિસ્તારની બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના, નેશનલ રૂરલ ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ, રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને સ્ટાર્ટર અપ વિલેજ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ હેઠળ અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગાર પૂરો પાડવા માટે સખી મંડળો, સ્વસહાય જૂથ અને મહિલા મંડળો દ્વારા અનેક મહિલાઓએ સ્વરોજગારી પ્રાપ્ત કરી છે। ઉલ્લેખનીય છે કે ઉક્ત પ્રાદેશિક સરસ મેળામાં રાજ્યના તમામ 33 જિલ્લામાંથી સ્વસહાય જૂથ અને સખી મંડળો ચલાવતી બહેનો દ્વારા વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરતા 75 સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે। આ સ્ટોલ્સમાં કટલરી આઇટમ્સ, બાબુ પ્રોડક્ટ, ચકલીના સ્ટેચ્યુ, તાવડી, સુશોભિત માટલા, મીઠાઈ, બેકરી આઇટમ્સ, ઢીંગલી, ઊનના પર્સ, દોરાથી વણેલી ખાટલી, પાપડ, કેન્ડલ હોલ્ડર્સ, મસાલા, આયુર્વેદિક દવાઓ, સાલ, ઓઢણી, મોતીના તોરણ, આભલા, ભરત ભરેલા ચાકડા, બાંધણીના દુપટ્ટા, ક્રિસ્ટલવાળા પ્લાન્ટ્સ, ફેક ફ્લાવર પ્લાન્ટ્સ, લાકડાની ઢીંગલી, લાકડાના કોતરણીવાળા બોક્સ, કિચન એન્ટી રેડિયેશન ચીપ, મોબાઈલ કવર, મગરમચ્છની અગરબત્તી, કપૂર અને લેન્ટર્ન આવી અનેકવિધ પ્રકારની ગૃહ સુશોભન અને દૈનિક વપરાશની ચીજવસ્તુઓનું વેચાણ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ ખાણીપીણીના સ્ટોલ્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ઉક્ત ઉદ્ઘાટન સમારોહમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચણિયારા, શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, અધિક નિવાસી કલેક્ટર બીએન ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એનએફ ચૌધરી, નવીનકુમારસિંહ, વીબી ગોસ્વામી તેમજ બહોળી સંખ્યામાં સખી મંડળના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। અરસલ ખંડેરિયા, જેડેશ ટીવી, જામનગર।